ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોઈશું એફ ઇ ટુ સીઓ નાઇન કેવી રીતે બોન્ડ બનાવે છે તો કે સિમ્પલ છે એ બધાએ બાકીના મોલેક્યુલ બનાવતા હતા એવી જ રીતે કઈ રીતે તો કે એફી ટુ એફી સીઓ ફાઈવ છે એના બે મોલેક્યુલ લીધા હોય એની યુવી લાઇટની હાજરીમાં જ્યારે થોડીક હીટ આપવામાં આવે ત્યારે એ શું બને છે તો કે એફી ટુ સીઓ નાઇન અને સીઓ શું થઈ જાય છે રિલીઝ થઈ જાય છે તો આવી રીતે એક શું બને છે એનું બોન્ડ બને છે અને એનું ફોર્મ્યુલા ક્રિએટ થાય છે તો એનું કેરેક્ટરિસ્ટિક શું છે તો કે કેવા કલરનું હશે કે ગોલ્ડન યલો જો આવું એક માર્કમાં પૂછી શકે કે કેવા કલરનું છે તો કે ગોલ્ડન યલો કલરનું છે ટ્રાયક્લિનિક ક્રિસ્ટલ સબસ્ટન્સ છે એ એક જાતનો સોલ્યુબલ છે શેમાં તો કે આલ્કોહોલ અને એસિટોનમાં અને ઇન્સોલ્યુબલ છે વોટર બેન્ઝિન ઈથર જેવા ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં એક કેવો છે ઇનસોલ્યુબલ છે ઇટ ઇઝ નોન વોલેટાઇલ મતલબ કે સરળતાથી ઉડી જાતો નથી સાથે સાથે કેવો છે ડાયામેગ્નેટિક પણ છે એક્સે એન્ડ ક્રિસ્ટલોગ્રાફી સ્ટડી ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ એફીએફી મેટાલિક ડેલ્ટા બોન્ડ બીટવીન એફીએફી ડિસ્ટન્સ મતલબ બંને વચ્ચેની બોન્ડ લેન્થ કેટલી છે તો કે ટુ પોઈન્ટ ફોર સિક્સ એંગસ્ટ્રોંગ જેટલી આપેલી છે આયર ફેક્ટર સ્ટડી પ્રૂવ પ્રેઝન્સ ઓફ ધ કિટોનિક ટર્મિનલ કાર્ડ ગ્રુપ મતલબ કે આયરની જે ફ્રિકવન્સી આવે છે એના ઉપર તમે શું કહી શકો એનું ગ્રુપ કેવું છે તો કે કિટોન ગ્રુપ છે અને એ કેટલું એબ્ઝોર્પ્શન કરે છે તો કે કિટોન ગ્રુપ જેટલું એબ્ઝોર્પ્શન કરે એટલી એની ફ્રિકવન્સી બતાવે છે અહીંયા તમને જોવા મળશે કે એનો ગ્રાફ કેવો જોવા મળે છે તો કે એનો ગ્રાફ તમને કંઈક આવો જોવા મળશે કે ફ્રિકવન્સી વર્સિસ એના છે ટ્રાન્સમિટન્સનો તો કે આવો કંઈક ગ્રાફ આપે છે અને એ ગ્રાફ શું બતાવે છે તો કે કમ્પાઉન્ડનો નેચર અને કમ્પાઉન્ડની જે એબ્ઝોર્બ્શનની કેપેસિટી છે એ બતાવે છે ક્રિસ્ટલોગ્રાફી સ્ટડી ઓર્સો પ્રૂવ ધ પ્રેઝન્સ ઓફ કિટોનિક કાર્બોનાઇલ એફિસિઓ નાઇન મતલબ કે કિટોનમાં જે આ કાર્બોનાઇલ ગ્રુપ છે એ બધા સેના તરીકે વર્તે છે તો કે વચ્ચે જે બોન્ડ બ્રિજ થયેલા હશે એ બધા કીટોન તરીકે વર્તે છે નહીતર ઈથર તરીકે વર્તી શકે કે ખાલી ઓક્સિજન બોન્ડ જોઈન્ટ થયેલો હોય તો ઈથર તરીકે કાર્બોનાઇલ તરીકે વર્તી શકે પણ આ સેના તરીકે વર્તે છે તો કે કીટોન તરીકે અને સેનાથી પ્રૂવ થયું તો કે આઈઆરની જે ફ્રિકવન્સી આવે એના ઉપરથી ડાયામેગ્નેટિક સાથે સાથે એની હાઇબ્રિડાશન પણ કેવી છે તો કે ડી એસપી થ્રી આપેલી છે હવે એફીસીઓ ટ્વેલ્વ શું છે કે એફીસીઓ ટ્વેલમાં તો એમાં પણ મોલેક્યુલ કેવી રીતે ફોર્મ થાય છે તો કે બે મોલેક્યુલ એફીસીઓ નાઇન ના લીઓ ત્યારે એક બ્રેક થઈને કાર્બોનાઇલ પેન્ટા બનાવે છે અને એક કેવું બનાવે છે ટ્વેલ્વ બનાવે છે કેરેક્ટરિસ્ટિક કેવી છે એની તો કે ટ્વેલ્વ કાર્બોનાઇલ ગ્રુપ એની સાથે અટેચ છે

વેક્ટર ઇન્ટરપ્રિટેશન ફેવર લિનિયર સ્ટ્રક્ચર એ કેવું બતાવે છે તો કે લિનિયર સ્ટ્રક્ચર બતાવે છે પણ એક્સ રેના ડિફ્રેક્શનની મદદથી શું જાણી શકાય કે એમાં જે કાર્બોનલ છે એ કીટોન તરીકે પણ વર્તે છે અને એ બંનેની એફી એફી વચ્ચેની બોન લેન્થ કેટલી છે તો કે ટુ પોઈન્ટ એટ જેટલી છે અને એનું સ્ટ્રકચર કેવું છે એકમાં પૂછે તો તમારે આ ડ્રો કરવાનું થાય વચ્ચેનું ગ્રુપ છે એ કેવું વર્તે છે કિટોન તરીકે સ્ટ્રકચર છે એ કોના દ્વારા એ પૂછે તો કે કેવું છે હાઈડ્રોક્લોરો કાર્બોનાઇલેટ આયન મતલબ નેગેટિવ ચાર્જ તરીકે એ કન્ટેઇન કરશે નેગેટિવ આયન તરીકે ધ પ્રપોઝલ ફોર એફીસીઓ એકોમોડેટ ધ સોલિડ સેટ આયા સો સ્પેક્ટ્રા સ્ટ્રેચિસ ફોર ધ બોથ બ્રિજેસ ઓર નોન બ્રિજિંગ મતલબ કે બ્રિજ માટે બંધાયેલા હોય એવા બોન્ડના સ્પેક્ટ્રા પણ આવે છે અને નોન બ્રિજિંગના સ્પેક્ટ્રા પણ આવે છે મોસ્ટ બેકુ સ્પેક્ટ્રોસ્કોપી સ્પેક્ટ્રમ વિચ સો ધ સબસ્ટેન્શિયલ ક્વાડ્રુપોલ સ્પ્લિટિંગ એન્ડ હેડમ એફી ટુ સી ઓ નાઇન વાઇલ્ડ ધ અધર હેન્ડ લિટલ સ્પ્લિટિંગ ઓફ ધ એક્સેપ્ટેડ એક્સપેક્ટેડ ઇન ઓક્ટાહેડલ મતલબ ઓક્ટાઇડલમાં આપણે શું અનુભવી ઓછું સ્પ્લિટિંગ અનુભવી બાકીના કોઈ કમ્પાઉન્ડ કરતા અને એનું પોઈન્ટ ગ્રુપ કેટલું છે એક માર્કમાં પૂછી શકીએ તો કે સી ટુ વી ટુ ડબલી બ્રિજ મતલબ કે ડબલ બ્રિજ વાળા છે સી ઓ છે સૌથી પેલા ઈ કે ફોર્મેશન એનું તો કે કોપર આયોડાઇડ સાથે તમે મિક્સ કરો એટલે મેંગેનીઝ આયોડાઇડ બને છે ને મેંગેનીઝ આયોડ ને કાર્બોનાઇલની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે મેંગેનીઝ મેંગેનીઝ કાર્બોનાઇલ આપણને મળે છે ને બાકીના કમ્પાઉન્ડ શું થઈ જાય છે છૂટા પડી જાય છે બાય પ્રોડક્ટ તરીકે મળે છે એની પ્રોપર્ટી શું છે તો કે જ્યારે એને મેંગેનીસ કાર્બોનાઇલને બ્રોમિન હાઇડ્રોજન સોડિયમ લિથિયમ સાથે ગરમ કરવામાં આવે ત્યારે ઓટોમેટિક શું કામ કરે છે એ બંને એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે અને એક કમ્પાઉન્ડ છે યામાંથી શું થશે બીઆર સાથે સીઓ ફાઈવ રિલીઝ થાય સોરી સીઓ ફાઈવ રિલીઝ નથી થતું બાકીના મોલિક્યુલ એઝ ઇટ ઇઝ રી કોઈ પણ રિલીઝ થતું નથી બાકી જેમ હતું એમ શું થઈ જાય છે જોઈન્ટ થઈ જાય છે સિમ્પલી કોઈ રિલીઝ થવાની પોસિબિલિટી છે નહીં બીજું શું બતાવ્યું છે તો કે એમએનસીઓ ફાઈ ઓક્સિડાઝ ઇન એર મતલબ હવામાં એનું શું થઈ જઈ શકે ઓક્સિડેશન થઈ જઈ શકે અને શું બનાવે છે પછી કે સબસ્ટિટ્યુશન રિએક્શન ગ્યુ મિક્સ લીગાન્ડ કોમ્પ્લેક્સ મતલબ કે કોઈ એક જ લીગાન્ડ એની સાથે જોઈન્ટ નથી થાતું ઘણા બધા લીગાંડ એની સાથે જોઈન્ટ થઈ શકે છે એટીન ઇલેક્ટ્રોન રૂલ મતલબ કે એટીન ઇલેક્ટ્રોનનો જે રૂલ છે બે આઠ આઠ અઢારવાળો થે ડાયમરાઇઝ ઇન ધીસ કેસ ઇચ એમએન લિંકડ વિથ ફાઇવ સીઓ મતલબ કે દરેક એમએન કેટલા સાથે લિંક થશે પાંચ કાર્બોનહાઇડ ગ્રુપ સાથે તો આપણે અત્યારે કેટલા છે બે છે તો કેટલા સાથે લિંક થાય દસ સાથે તો એની ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલા આપેલા છે ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ અને નીચે શું આપ્યું છે સેવન્ટી ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ મેંગેનીઝના આપેલા છે આ તમારે ડીપમાં સમજવાની જરૂર નથી આ કદાચ લખો નહીં તો પણ ચાલે સેવન્ટી ટુ ઇલેક્ટ્રોન્સ એના છે તો કે મેંગેનીઝના આપેલા છે ધ ઇચ યુનિટ એમ એનસીઓ ટુ થર્ટી સિક્સ ઇલેક્ટ્રોન ટુ સેટિસ્ફાય ઈ એન રૂલ મતલબ કે એ જે રૂલ્સ આપેલા છે એ છત્રીસ ઇલેક્ટ્રોન સેટિસ્ફાઈ કરી શકે છે નીચે એનું સ્ટ્રકચર આપ્યું છે કે કેવા પ્રકારનું હોય એક માર્કમાં પૂછી શકે કે સ્ટ્રકચર લખો તો તમે આ રીતે એનું એક્સપ્લેનેશન કરી શકો કે વચ્ચે શું છે કોઈ પણ બોન્ડ નથી એમ એન એમ એન ડાયરેક્ટ કમ્બાઈન છે અને ફરતી બાજુ સીઓ ગ્રુપ લિંકેજ થયેલા છે અને એની સ્ટ્રક્ચરની ઇલેક્ટ્રોન રચના જોવા જાઓ તો કેવી મળે છે તમને તો કે થ્રીડી છે તો થ્રીડી છે એટલા માટે જે બોન્ડ છે એ શું કામ કરે છે તો કે ડી ટુ એક એસ ઓર્બિટલ ને ત્રણ પી ઓર્બિટલ કમ્બાઈન થશે કઈ રીતે તો કે સીઓના ગ્રુપ કોને ડોનેટ કરશે કે જેમાં ઇલેક્ટ્રોન નથી એવા ઇલેક્ટ્રોનને ડોનેટ કરશે અને શું બનાવે છે ડી એસપી થ્રી અને સાથે સાથે કેવું બનાવશે તો કે ડાયામેગ્નેટિક શું કામ ડાયામેગ્નેટિક તો કે બધા ઇક્વિલિબ્રી થઈ જશે મતલબ કે બધાય પેરિંગ થઈ જશે તો એ કેવું આવશે ડાયામેગ્નેટિક કમ્પાઉન્ડ નેચર આપે છે તો આજે આપણે અહીંયા સુધી રાખશું અને આ એમએનએમએન વચ્ચેની લેન્થ કેટલી છે તો કે ટુ પોઈન્ટ સેવન નાઇન એંગલ જેટલી આપેલી છે અને સીઓ વચ્ચે કોઈ બોન્ડ બનતો નથી એના જેવા સ્ટ્રક્ચર કેટલા છે ટેલુરિયમ કાર્બોનાઇલ રિયોડિયમ કાર્બોનાઇલ આ બધા એના જેવા સ્ટ્રક્ચર આપેલા છે તો આજે આપણે અહીંયા રાખીશું કાલથી થી નવો ટોપિક ચાલુ કરીશું